નમસ્કાર મિત્રો ટ્રીક ગુજરાતી ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગઈકાલે મુખ્યમંત્રી શ્રી દ્વારા સાગર ખેડૂત પરિવાર તથા ગંગા સ્વરૂપ માતા બહેનો માટે એક જાહેરાત કરવામાં આવેલ છે તો તેમાં શું જાહેરાત કરવામાં આવેલ છે તથા તેનાથી તેઓને શું ફાયદો થશે તેના વિશે ચર્ચા કરીશું તે પહેલાં જો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે આઇકન પ્રેસ કરી દેવા વિનંતી જેથી કરી આપણી આ ચેનલના નોટિફિકેશન મળતા રહે તો તો ચાલો શરૂ કરીએ પણ ટોપિક અહીં આપણે જોઈ શકાય છે કે સાગર ખેડુ પરિવાર તથા ગંગા સ્વરૂપા માતા બહેનો માટે રાજ્ય સરકારનો સંવેદનશીલ નિર્ણય તો જાણો શું થશે ફાયદો તો આ નિર્ણયથી આ વ્યક્તિઓને શું ફાયદો થશે તેના વિશે આપણે જોઈએ તો અહીં જોઈ શકાય છે કે માન્ય શ્રીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ એટલે કે સીએમ ઓ ગુજરાત દ્વારા ટ્વીટ કરવામાં આવેલ છે કે લોકડાઉનની સ્થિતિમાં રાજ્યના સાગરખેડુ પરિવાર અને ગંગા સ્વરૂપા માતા બહેનો માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ નિર્ણય અને તે સાથે

તો આપણે પ્રથમ જોઈએ કે માછીમારોને મત્સ્ય ઉદ્યોગ માટે દરિયો ખેડવાની છૂટ આપતી રાજ્ય સરકાર માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા પ્રોસેસિંગ પેકેજિંગ કોલ્ડ મેન્ટેનન્સ જેવી પરવાનગી અપાશે એટલે કે જે લોકો માછીમારી સાથે સંકળાયેલ છે તેઓને દરિયો ખેડવાની છૂટ આપવામાં આવેલ છે આ ઉપરાંત આ વ્યવસાય સાથે સંકળાયેલા પ્રોસેસિંગ, પેકેજિંગ અને કોલ્ડ ચેઇન મેન્ટેનન્સ માટેની પણ પરવાનગી આપવામાં આવશે. તેવું આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા જણાવવામાં આવેલ છે. આ ઉપરાંત ગંગા સ્વરૂપા બહેનો માટે જોઈએ તો રાજ્યની ગંગા સ્વરૂપા માતા બહેનો ને એપ્રિલ મે માસના વધારાના પ્રતિમાસ રૂપિયા 500 ની

કેન્દ્ર તથા રાજ્ય સરકાર મળીને કરશે તો આમ મિત્રો સાગર સાગરખેડુ પરિવારો તથા ગંગા સ્વરૂપા માતા બહેનો માટે એક મહત્વનો નિર્ણય ગણી શકાય છે કારણ કે આ નિર્ણયથી તેઓના પરિવારને ઘણી મદદ મળી શકે છે તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા લવ જય